નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પ્રકરણ 6 ભંગાર વેચનાર સ્વાધ્યાય પોથીમાં લખીશું. દરેક વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પોથી ખોલો. સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 35 એનો પ્રશ્ન 1. દરેક જણ સ્વાધ્યાય પોથી ખોલો. પ્રશ્ન 1. નીચે આપેલ સંખ્યાના ગુણાકાર મૌખિક પદ્ધતિથી કરો. મૌખિક પદ્ધતિ આપણે આવા દાખલા ચોપડીમાં શીખી ગયા છીએ, એ જ રીતથી આપણે આ દાખલા ગણીશું. પહેલો દાખલો છે 72 × 34. તો સૌ પ્રથમ આપણે શું લખીશું? અહીંયા એવું લખવાનું 72 એટલે 70 વત્તા 2, બરાબર? એ ક્યાં લખવાના? અહીંયા આગળ લખી દેવાના 70 વત્તા 2, એટલે 70 અને 2. હવે 34 એટલે લખવાનું 34 એટલે 30 વત્તા 4, એ અહીંયા આડા ખાનામાં લખીશું. હવે આપણે શું કરવાનો? ગુણાકાર કરવાનો. સૌપ્રથમ અહીંયા કેટલા લખેલા છે? 30. તો અહીંયા લખીશું 30 × 70, બરાબર. 30 × 70 કેટલા થશે? 7 × 3 = 21 અને 2 × 0 એટલે કેટલા થાય? 2100. તો અહીંયા આપણે લખીશું 2100. ત્યારબાદ લખીશું 4 × કેટલા કરવાના? 70. 4 × 70 કરે એટલે 7 × 4 = 28 અને 0 એટલે 280. તો અહીંયા લખીશું 280. હવે આપણે લખવાનું 30 × 2, 3 × 2 = 6 એટલે 30 × 2 કેટલા થાય? 60. હવે 4 × 2, 4 × 2 = 8. સમજાઈ ગયું? ચાલો હવે શું લખવાનું? માટે 72 × 34 = જેટલા આવ્યા છે જવાબના એ બધાનો સરવાળો કરીશું. તો આપણે લખીએ 2100 + 280 + 60 + 8. હવે આ બધાનો સરવાળો કરીએ તો કેટલો જવાબ આવે? તો અહીંયા આપણે લખવાનો. આગળ પણ વિડીયોમાં મેં સમજાવ્યું હતું કે આડો સરવાળો કરતા ન ફાવે તો આપણે શું કરવાનો? ઊભી રકમ લખવાની. આવી રીતે 2100 + 280 + 60 અને 8 આ બધાનો સરવાળો કરીએ. 0 + 0 + 8 = 8. 8 અને 6 કેટલા થાય? 14. 14 × 4 = 1. 1 ને 1 = 2. 2 ને 2 = 4. તો અહીંયા પાછા 4 અને 2 = 2. આપણો જવાબ કેટલો આવે? 2448. સમજાઈ ગયું? આપણે પછી આ જે દાખલો કર્યો હોય એને આપણે ભૂસી લેવાનો અથવા તો રફ પેજમાં દાખલો કરવાનો. હવે આપણે જોઈએ દાખલા નંબર 2. 16 × 23 શું કરીશું? અહીંયા લખવાનું 16 × 10 + 6 = 23 = 20 + 3. આવું લખવાનું ફરજિયાત, બરાબર. પછી આપણે દાખલો કરીએ તો 20 × 10 = કેટલા થાય? 20 × 10 = 200, બરાબર થાય ને 200. ચાલો હવે આપણે 3 × 10 કરીએ. 3 × 10 = 10, 10 × 10 = 30. હવે 20 × 6 કરીએ, 6 × 2 = 120. હવે 3 × 6 = 6 × 3 = 18, બરાબર. હવે આ બધાનો શું કરશું? સરવાળો. અહીંયા લખવાનું માટે 16 × 23 = 200 + 30 + 120 + 18 = આ બધાનો આપણે સરવાળો કરીએ તો આપણો જવાબ આવશે 368 રૂપિયા, બરાબર. 368 રૂપિયા નહીં, સોરી. હા ચાલો અહીંયા કેટલો જવાબ આવ્યો? 368. હવે દાખલા નંબર 3 જોઈએ. લખવાનું 85 = 80 + 5 = 21 = 20 + 1. ચાલો 20 × 80 = કેટલા થાય? 8 × 2 = 16 એટલે 1600.
હવે 20 ગુણ્યા 5 બરાબર 20 પંચા 100 અને 1 ગુણ્યા 5 બરાબર 5 બરાબર હવે આ બધાયનો શું કરીશું સરવાળો તો અહીંયા લખવાનું માટે 85 ગુણ્યા 21 બરાબર કેટલા લખીશું પહેલા 1600 વત્તા 80 વત્તા 100 વત્તા 5 બધાનો સરવાળો કરીએ તો જવાબ આવશે 1785 લખવાનું 1785 હવે દાખલા નંબર 4 જોઈએ લખવાનું 94 એટલે 90 વત્તા 4 આવી રીતે સરવાળો કરીને આપણે ઊભા ખાનામાં 90 અને 4 લખી દેવાના ચાલો અને 86 એટલે 80 વત્તા 6 બરાબર ચાલો શું કરીશું 80 ગુણ્યા 90 બરાબર 8 નવા કેટલા થાય 72 તો 72 શું આવશે અહીંયા પછી 6 ગુણ્યા 90 છ નવા કેટલા થાય 54 એટલે 540 હવે 80 ગુણ્યા 4 8 ચોક 32 કેટલા થશે 320 હવે 6 ગુણ્યા 4 6 ચોક 24 હવે બધી રકમનો સરવાળો કરીએ લખવાનું માટે 94 ગુણ્યા 86 બરાબર 7200 વત્તા 540 વત્તા 320 વત્તા 24 બરાબર આપણે આ બધાનો સરવાળો કરીએ તો આપણો જવાબ આવશે 8084 8084 આપણે જવાબ લખી દેવાનો દરેક જણ સ્વાધ્યાય પોથીમાં દાખલા લખી લ્યો હવે આપણે જોઈશું દાખલા નંબર 5 127 ગુણ્યા 8 અહીંયા લખવાનું 127 એટલે કેટલા થશે 100 વત્તા 20 વત્તા 7 બરાબર હવે આપણે શું કરીશું ગુણાકાર 100 ગુણ્યા 8 બરાબર 100 ગુણ્યા 8 કેટલા થાય 800 હવે 20 તો 20 ગુણ્યા 8 વીસ ગુણ્યા આઠ કેટલા થશે આઠ દુ સોળ અને 160 હવે 7 તો 7 ગુણ્યા 8 8 સીતા કેટલા થાય 56 બરાબર પછી લખવાનું માટે 127 ગુણ્યા 8 બરાબર 800 વત્તા 160 વત્તા 56 ત્રણેયનો આપણે સરવાળો કરીએ તો કેટલા થશે 1016 લખવાનું 1016 હવે જોઈએ દાખલા નંબર 6 અહીંયા લખીશું 841 એટલે 800 વત્તા 40 વત્તા 1 બરાબર આવી રીતે ખાનામાં લખવાનું 840 અને 1 હવે લખીએ આપણે ગુણાકાર 800 ગુણ્યા 5 8 પંચા 40 એટલે અહીંયા જવાબ આવશે 4000 હવે 40 છે તો 40 ગુણ્યા 5 4 પંચા કેટલા થાય 20 બરાબર તો 20 એટલે અહીંયા જવાબ આવશે 200 અને અહીંયા 1 છે તો 1 ગુણ્યા 5 બરાબર 5 હવે આપણે જવાબ લખીએ માટે 841 ગુણ્યા 5 બરાબર કેટલા થશે 4000 વત્તા 200 વત્તા 5 તો આપણો જવાબ કેટલો આવશે 4205 તો અહીંયા આપણે જવાબ લખી દઈએ 4205 બરાબર હવે દાખલા નંબર 7 જોઈએ લખવાનું 382 એટલે 300 વત્તા 80 વત્તા 2 તો આવી રીતે આપણે ખાનામાં લખી દીધું ત્યારબાદ શું કરીશું ગુણાકાર તો 300 ગુણ્યા 3 બરાબર 3 તેરી 9 એટલે અહીંયા કેટલો જવાબ આવશે 900 પછી છે 80 ગુણ્યા 3 8 તેરી 24 એટલે 240 હવે 2 ગુણ્યા 3 3 દુ 6 તો આ બધાયનો સરવાળો કરીએ તો કેટલા આવે
1146 તો આપણે લખીશું જવાબમાં 1146 સૌપ્રથમ આપણે લખવાનું 382 ગુણ્યા 3 બરાબર 900 વત્તા 240 વત્તા 6 તો 1146 આપણો જવાબ કેટલો આવશે 1146 હવે આપણે જોઈએ 206 એટલે 200 વત્તા 6 બરાબર અહીંયા દશકના સ્થાનમાં કશું આપેલું નથી તો ત્યાં આપણે શું લખી દેવાનું શૂન્ય ચાલો 200 ગુણ્યા 4 બરાબર 4 દુ 8 એટલે 800 શૂન્ય ગુણ્યા 4 બરાબર કોઈ પણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય વડે કરવામાં આવે તો એ સંખ્યા શૂન્ય થઈ જાય એટલે અહીંયા જવાબ આવશે શૂન્ય અને 6 ગુણ્યા 4 એટલે 6 4 24 બરાબર માટે લખીશું 206 ગુણ્યા 4 બરાબર 800 વત્તા 0 વત્તા 24 તો જવાબ આવે 824 તો આપણે જવાબમાં લખી દેવાનું 824 હવે આપણે જોઈએ દાખલા નંબર 9 177 એટલે 100 વત્તા 70 વત્તા 7 હવે લખીશું 100 ગુણ્યા 9 બરાબર 100 ગુણ્યા 9 કેટલા થાય 900 હવે 70 ગુણ્યા 9 7 નવા 63 એટલે 630 અને 7 ગુણ્યા 9 બરાબર 63 હવે લખીએ માટે 177 ગુણ્યા 9 બરાબર 900 વત્તા 630 વત્તા 63 ત્રણેયનો આપણે સરવાળો કરીએ તો જવાબ આવે 1593 બરાબર હવે આગળ જોઈએ દાખલા નંબર 10 285 એટલે 200 વત્તા 80 વત્તા 5 બરાબર હવે આપણે ગુણાકાર કરીએ 200 ગુણ્યા 8 8 દુ 16 એટલે 1600 80 ગુણ્યા 8 બરાબર ઇઠ્યું ઇઠ્યું 64 એટલે 640 હવે 5 ગુણ્યા 8 બરાબર 8 પંચા 40 બરાબર હવે આપણે લખીશું માટે 285 ગુણ્યા 8 બરાબર 1600 વત્તા 640 વત્તા 40 બરાબર આપણો જવાબ આવશે 2280 2280 એટલે આમ ખબર પડી ગઈ ચાલો એટલા દાખલા સાથે પોથીમાં લખી લ્યો ત્યારબાદ આપણે પ્રશ્ન 2 જોઈએ હવે આપણે જોઈએ પ્રશ્ન 2 નીચેના દાખલા ગણો એમાં પહેલું હરીશ બેંકમાંથી 6 મહિના માટે રૂપિયા 5000નું ધિરાણ લે છે ધિરાણ લે છે એટલે ઉછીના લે છે જો તેણે બેંકને દર મહિને રૂપિયા 900 ચૂકવવાના હોય તો તેને કેટલું વ્યાજ ચૂકવવું પડે સૌ પ્રથમ રકમ કેટલી ઉછીની લે છે 5000 હવે બેંકને દર મહિને કેટલું વ્યાજ આપવાનું છે 900 રૂપિયા બરાબર એટલે કે 900 રૂપિયા ચૂકવવાના છે તો આપણે શું શોધવાનું છે તેને કેટલું વ્યાજ ચૂકવવું પડશે એટલે આ 5000 કરતાં વધારાની રકમ કેટલી ચૂકવવી પડશે તો આપણે સૌ પ્રથમ પદ લખીએ એક મહિનાનું વ્યાજ બરાબર એક મહિનાનું વ્યાજ બરાબર કેટલા રૂપિયા છે રૂપિયા 900 માટે આપણને કેટલા માટે લીધા છે 6 મહિના માટે લીધા છે તો લખવાનું 6 મહિનાનું વ્યાજ બરાબર કેટલા રૂપિયા થાય ચાલો શું કરીશું 900 ગુણ્યા 6 ચાલો 6 ગુણ્યા 0 કેટલા થાય 0 6 ગુણ્યા 0 0 6 નવા 54 કેટલા રૂપિયા આવ્યા 5400 રૂપિયા રકમ કેટલી લે છે 5000 તો આપણે અહીંયા લખીએ 5400 રૂપિયા વ્યાજ સહિતની
રકમ બરાબર વ્યાજ સહિતનું ધિરાણ અને કેટલા રૂપિયા ધિરાણ લે છે તો 5000 રૂપિયા શું લીધું છે ધિરાણ કુલ એને બેંકને 5400 ચૂકવવાના છે અને ધિરાણ કેટલું લીધું છે 5000 તો આપણે શું કરવું પડે વ્યાજ ખાલી વ્યાજ શોધવું હોય તો આપણે વ્યાજ સહિતની રકમમાંથી ધિરાણ બાદ કરીશું શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય શૂન્ય ઓછા શૂન્ય શૂન્ય ચાર ઓછા શૂન્ય ચાર પાંચમાંથી પાંચ જાય તો શૂન્ય અહીંયા શૂન્ય ન લખે તો કેટલો જવાબ આવશે 400 રૂપિયા આ 400 રૂપિયા શું આવ્યું વ્યાજ તો હવે આપણે જવાબમાં શું લખીશું કે હરીશને 400 રૂપિયા વ્યાજ ચૂકવવું પડશે બરાબર હવે દાખલા નંબર 2 જોઈએ દીપિકા શેફાલી પાસેથી રૂપિયા 10000 ઉછીના લેશે 6 મહિના બાદ તે શેફાલીને રૂપિયા 10780 પાછા ચૂકવે છે તો તેણે કેટલું વ્યાજ ચૂકવ્યું કહેવાય તો જુઓ અહીંયા વ્યાજ સહિતની રકમ આપેલી છે તે આપણે ક્યાં લખીશું ઉપર તો અહીંયા લખવાનું રૂપિયા 10780 આ શું છે વ્યાજ સહિતની રકમ ઓછા રૂપિયા કેટલા 10000 શું છે ઉછીની લીધેલી રકમ તો લખવાનું ઉછીની લીધેલી રકમ હવે આપણે ફક્ત વ્યાજ શોધવું છે તો જુઓ શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય આઠમાંથી શૂન્ય જાય તો આઠ સાતમાંથી શૂન્ય બાદ કરીએ તો સાત અને દસમાંથી દસ જાય તો શૂન્ય કેટલા રૂપિયા વ્યાજ આવ્યું 780 રૂપિયા તો લખવાનું આ શું આવ્યું વ્યાજ અને શું કહેવાશે વ્યાજ તો આપણે લખવાનું દીપિકા શેફાલી પાસેથી એટલા લે છે તો દીપિકાએ રૂપિયા 780 રૂપિયા વ્યાજ ચૂકવ્યું કહેવાય વ્યાજ ચૂકવ્યું કહેવાય બરાબર ચાલો એટલું લખી લ્યો હવે આપણે જોઈએ દાખલા નંબર 3 રમેશ રિક્ષા ભાડે લાવી ચલાવે છે તેણે રોજનું જો રૂપિયા 70 ભાડું ચૂકવવાનું હોય તો 28 દિવસનું કેટલું ભાડું ચૂકવવું પડે દરરોજ કેટલા રૂપિયા ચૂકવવાનું છે 70 રૂપિયા તો આપણે પદ લખીએ કે એક દિવસનું રિક્ષાનું ભાડું બરાબર કેટલા રૂપિયા છે રૂપિયા 70 માટે કેટલા દિવસ માટે ચૂકવવાનું છે 28 દિવસ માટે 28 દિવસનું રિક્ષાનું ભાડું કેટલા રૂપિયા થાય બરાબર આપણે શું કરીશું ગુણાકાર કેવી રીતે તો 70 × 28 બરાબર આપણે પહેલી રીત જોઈ હતી એ રીતે આપણે ગુણાકાર કરીશું તો એકમ દશકનું શૂન્ય શૂન્ય ગુણ્યા 2 શૂન્ય 7 દુ કેટલા થાય 14 8 ગુણ્યા શૂન્ય શૂન્ય 8 સીતા કેટલા થાય 56 તો અહીંયા લખવાના 56 હવે આ બંનેનો સરવાળો કરીએ 0 વત્તા 0 0 0 વત્તા 6 6 4 અને 5 9 અને 1 ના 1 તો કેટલા રૂપિયા ભાડું ચૂકવવું પડે 1960 રૂપિયા તો આપણે જવાબ લખીએ કે રમેશને આવો જવાબ લખવાનો વ્યવહારિક દાખલામાં આવી રીતે જવાબ કરીને લખવાનું કે રમેશને રૂપિયા 1960 ભાડું ચૂકવવું પડે બરાબર ચાલો હવે આગળનો દાખલો જોઈએ મુકેશ મયંક પાસેથી રૂપિયા 7000 ઉછીના લે છે જો તેણે 6
માસ બાદ મૂળ રકમ વત્તા વ્યાજના રૂપિયા 800 ચૂકવવાના હોય તો દર મહિને કેટલી રકમ ચૂકવવી પડે? હવે જુઓ, મૂળ રકમ કેટલી છે? 7000. તો સૌપ્રથમ આપણે મૂળ રકમ અને વ્યાજનો શું કરીશું? સરવાળો. ત્યારબાદ એક માસનું વ્યાજ શોધીશું. તો સૌપ્રથમ લખીએ રૂપિયા 7000 વત્તા રૂપિયા 800. 7000 શું છે? મૂળ રકમ. 800 શું છે? વ્યાજ. ચાલો, શૂન્ય વત્તા શૂન્ય શૂન્ય, શૂન્ય વત્તા શૂન્ય શૂન્ય, શૂન્ય અને 8 8 અને 7 ના 7. અહીંયા કાંઈ ન લખેલું હોય તો તમે શૂન્ય લખી શકો, એટલે તમને સરવાળો કરવામાં સરળતા રહે. રૂપિયા 780, આ શું આવ્યું? વ્યાજ સહિત રકમ. બરાબર. હવે આપણે શું શોધવાનું છે? આ કેટલા મહિનાનું વ્યાજ છે? 6 મહિનાનું. આપણે કેટલા મહિનાનું શોધવાનું છે? 1 મહિનાનું. તો આપણે લખીશું 6 મહિનાનું વ્યાજ સહિતની રકમ. 6 મહિનાની રકમ બરાબર રૂપિયા 7800 માટે 1 મહિનાની રકમ બરાબર કેટલી? આપણે 1 મહિનાનું શોધવાનું છે કે દર મહિને કેટલા ચૂકવવા પડે. આપણને 6 મહિનાનું આપેલું છે. ચાલો શું કરીશું? 7800 ભાગ્યા કેટલા કરવા પડે? 6. 7800 ભાગ્યા 6. તમે નીચે ન સમાય તો અહીંયા બાજુમાં ભાગાકારનો દાખલો કરવાનો. ચાલો, 6 એકા 6, 7માં 6 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 8, 6નો ઘડિયો 18 આવે ત્યાં સુધી બોલીએ 6 એકા 6, 6 2 12, 6 તેરી 18. તો અહીંયા ઉપર કેટલા લખવાના? 3. 6 તેરી 18. 18માંથી 18 જાય તો 0. અહીંયા જે 2 શૂન્ય બાકી વધ્યા એને ક્યાં લખી દેવાના? ઉપર. બરાબર. ચાલો, કેટલો જવાબ આવ્યો? 1300. તો 1300 રૂપિયા. તો અહીંયા જવાબ લખવાનો, મુકેશને દર મહિને રૂપિયા 1300 ચૂકવવા પડે. અહીંયા 6 મહિનાનું આપેલું હતું, 1 મહિનાનું શોધવું હોય તો 6 વડે ભાગાકાર કરવાનો, એટલે આપણને 1 મહિનાનું વ્યાજ અને રકમ મળી જાય. એટલે રમેશ મુકેશને દર મહિને રૂપિયા 1300 ચૂકવવા પડે. હવે તમારે આજે જેટલું લખ્યું એટલું તમારે સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે લખવાનું છે, એટલું તમે લખી લ્યો.